गुड मॉर्निंग स्टूडेंट्स, हजू गया वक्त लेक्चर में आ चेप्टर की अंदर आप मीटर ब्रिज एले कि वेस्टर्न ब्रिज की रचना कार्य उपयोग जी गया कि जे वेस्टर्न नेट ना सिद्धांत पर कार्य करत ये साधन अपने मीटर ब्रिज कहू शाट के एक मीटर लंबाई नो समान आड़छे द्वारा वाहक तार ये अज्ञात अवरोधो तरीके उपयोग में लेवाता था एटले ए एने मीटर ब्रिज कही। उपरांत तमे जुओ तो ए साधनो उपयोग आपणा माटे शुं हतो कि कोई पण अज्ञात अवरोधनी किंमत ये आपणे चोकसाईपूर्वक अने झड़पथी मापी सकता था, पर साथे साथे एनी मर्यादा शुं हती કે ખૂબ જ નાના મૂલ્યના અવરોધો હોય તો આ સાધન વડે ચોકસાઈથી માપી શકતા નહોતા, કારણ કે એ જ્યારે મોટા અવરોધો હોય ત્યારે એ સાધનમાં આપણે જે ધાતુની પટ્ટીઓ જોડેલી છે ટર્મિનલ તરીકે એ પટ્ટીઓના અવરોધો અવગણ્ય હોય એટલે એ વખતે આપણે ત્યાં એ સાધનનો ઉપયોગ કરી શકીએ, પણ ખૂબ નાના અવરોધ હોય ત્યારે પટ્ટીઓના અવરોધો અવગણ્ય થતા નથી અને એ વખતે તમે એ અવરોધોને તો ગણતરીમાં લેતા નથી એટલે આ સાધન ત્યાં એ ચોકસાઈપૂર્વક આપી શકે નહીં, એટલે ત્યારે અવરોધની કિંમત નાના અવરોધની કિંમત એ આ સાધનની ચોકસાઈપૂર્વક મળી શકી નહીં, એના માટે એ સાધનમાં એટલે બે થાય કંઈક એક બીજી રીત છે એ રીત આપણે કંઈક ભવિષ્યમાં જો તમે આગળ ઉપર ભણશો તો કે ભણશો, અત્યારે હાલના તબક્કે એ રીતની આપણે ચર્ચા કરવાની જરૂર નથી। હવે આ ચેપ્ટરનો એના પછીનો આગળનો જે રચના છે એ પોટેન્શિયોમીટર, ચાલે પોટેન્શિયોમીટરમાં સૌથી પહેલા હું જોઈશ એના સિદ્ધાંત વિશે વાત કરીશ। તો અહીંયા જો શું છે કે આપણે બેટરીનું બેટરી અથવા તો વિદ્યુત કોષ એનું ઈએમએફ ઈ માપવું છે। જો આપણે કાર્ય શું કરવું છે તો કે બેટરીનું ઈએમએફ માપવું છે। હવે ઈએમએફ માટેનું સૂત્ર ચાલો ઈએમએફ ઈ બરાબર અહીંયા આગળ ટર્મિનલ વોલ્ટેજ વી પ્લસ આઈઆર, આઈએમએફ નું સૂત્ર। હવે અહીંયા આગળ ઈએમએફ નો એકમ એ વોલ્ટ છે, એટલે જો ઈએમએફ માપવા માટે સાદું વોલ્ટમીટર લેવામાં આવે એટલે સાદું વોલ્ટમીટર એ આ વિદ્યુત કોષને સમાંતર જોડવામાં આવે તો તેમાંથી અલ્પ પ્રમાણમાં પણ કંઈક વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય, અને જો એટલે કે આઈ બરાબર ઝીરો એટલે આઈ નોટ ઇક્વલ ટુ ઝીરો થવાથી અહીંયા સમીકરણ એકમાં E બરાબર V થતું નથી। આનો અર્થ એ કે વોલ્ટમીટર છે એ માત્ર કોષના ટર્મિનલ વોલ્ટેજ માપે, એ એનું EMF માપી શકતું નથી। એટલે આ રીતે આપણે કહી શકીએ કે આમ વોલ્ટમીટર વડે
विद्युत कोषना मात्र टर्मिनल वोल्टेज मापी सकता है। આપણી જરૂરિયાત આ થઈ, હવે જોઈએ કે પોટેન્શિયોમીટર માં શું હોય, તો કે આ પોટેન્શિયોમીટર માં એ આ રીતે 3-4 મીટર લાંબો વાહક તાર હોય, સમાન આરછેદ વાળો 3-4 મીટર લંબાઈ ધરાવતો એવો એક વાહક તાર, એટલે આ એ આ બી, એટલે અહીંયા આગળ કહી શકાય કે આકૃતિમાં ચલો એ બી એટલે સમાન આરછેદ ધરાવતો, ત્રણ થી ચાર મીટર લંબાઈનો તાર, હવે આવા તારની સાથે આ એક બેટરી કે જેનું EMF આપણને E જેટલું મળે, એ બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ R અને પ્રવાહને નિયંત્રિત કરવા માટે આ એક રિયોસ્ટેટ જોડેલો હોય, એટલે આ રિયોસ્ટેટ આવે છે, એટલે અહીંયા આગળ હું આમ કહી શકું કે બેટરી કી એટલે કી કે ત્યાર પછી બેટરીનો આંતરિક અવરોધ આર અને રિયોસ્ટેટ આર એચ નો અવરોધ આર શ્રેણીમાં એ તાર એબીના બે છેડા વચ્ચે જોડેલા છે। ચલો હવે જુઓ કે આમાં વિદ્યુત પ્રવાહ આઈ પસાર થતો હોય, આ તારની કુલ લંબાઈ એટલે એલ, એટલે આ તાર એબી ની કુલ લંબાઈ એટલે હું એલ કહું, તે વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય તો આ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ પરથી હું આટલે અહીંયા આગળ સંબંધ આવો કંઈક મેળવી શકું કે હવે તાર એબી ની કુલ લંબાઈ એલ અને તેની એકમ લંબાઈ દીઠ અવરોધ રો હોય તો અહીંયા તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર આપણે સૂત્ર શું મળે કે આ EMF છેદમાં આ કુલ અવરોધ એટલે કે રો એલ વત્તા આર વત્તા આર, એટલે આ રીતે આ વિદ્યુત પ્રવાહ માટેનું સૂત્ર મળે। હવે જો અહીંયા આગળ આ તાર એબી ઉપર કોઈ બિંદુ P લો,
કે જ્યાં a અને p માટેની લંબાઈ a અને p વચ્ચેની લંબાઈ સ્મોલ l કો એટલે કે હવે તાર ab ના a છેડાથી l અંતરે બિંદુ p તેમજ a અને p વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ VL હોય તો આપણે આમ કહી શકીએ કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા તારનો અવરોધ એકમ લંબાઈનો અવરોધ રો માટે L લંબાઈનો અવરોધ એટલે રો એ એટલે આ A અને P ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. ચલો આમાં આ આપણી પાસે સમીકરણ બે. ચલો હવે આમાં હું I ની કિંમત મૂકું તો VL બરાબર હું આમ લખી શકું E રો L એટલે E રો L અપોન રો L પ્લસ R પ્લસ R એટલે કે VL સમપ્રમાણમાં ચલે L કારણ કે આ જે આખો ભાગ છે. ચલો આમાં E એટલે મેઇન બેટરીનો EMF એ તો અચળ હોય, રો એટલે અહીંયા તારની એકમ લંબાઈ દીઠ અવરોધ પણ અચળ, રો L એટલે તાર એબીનો કુલ અવરોધ પણ અચળ, સ્મોલ R એટલે આ બેટરી E નું EMF એટલે આંતરિક અવરોધ એ પણ અચળ, અને કેપિટલ R એટલે રિયોસ્ટેટ નો અવરોધ પણ આપણે અચળ રાખીએ તો આ VL ચાલે છે L થાય. એટલે આ આપણું સમીકરણ 3. અને માટે એ કહી શકીએ કે આમ પોટેન્શિયોમીટર એવી રચના છે કે જેમાં તારની લંબાઈના સમપ્રમાણમાં બદલાતા વિદ્યુત સ્થિત બદલાતા તેમજ માપી શકાય તેવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતો મેળવી શકાય. એટલે આ આપણી પાસે પોટેન્શિયોમીટર માટેના સિદ્ધાંતની વાત થઈ. એટલે આ થયું પોટેન્શિયોમીટર રચનાનો સિદ્ધાંત. હવે જો આ સિદ્ધાંતનો ઉપયોગ એટલે કે આ પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ આપણે ક્યાં કરીશું તો કે કોઈ પણ બેટરીઓના એટલે વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળ એ શોધવા અથવા તેની સરખામણી કરવા માટે. ઉદાહરણ તરીકે જુઓ કે અહીંયા આગળ આ એ છેડા પર હું એક વિદ્યુત કોષ જોડી દઉં કે જેનું EMF એટલે E1 હોય, અહીંયા ગેલ્વેનોમીટર જોડું, ત્યાર પછી અહીંયા રિયોસ્ટેટ લઉં અને ત્યાંથી આ P બિંદુ પાસે જોકી મૂકું, તો આના માટે A થી P સુધીની લંબાઈ L છે એને હું L1 કહું. તો હવે હું આમ કહી શકું કે જો આ રીતે અહીં આગળ આ પરિપથમાં E1 EMF વાળી એક બેટરી એટલે કે વિદ્યુત કોષ લઈ એને જો આ રીતે A અને P વચ્ચે જોડીએ અને P બિંદુ પાસે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ શૂન્ય થતો હોય. ચાલો જો હવે અહીં આગળ ધ્યાનથી જુઓ
કે જો આ P બિંદુ પાસે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થતો હોય તો એ વખતે આ ઇવન વિદ્યુત કોષ એ બંધ પરિપથમાં હોવા છતાં એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે અને પરિણામે તમે કહી શકો કે એનો પ્રવાહ I બરાબર ઝીરો હોય તો આપણે સમીકરણ એક પ્રમાણે એ ઇવનનું વિદ્યુત ચાલક બળ એટલે ઇવન કોષના ટર્મિનલ વોલ્ટેજ એટલે કે એ અને પી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. એટલે આ રીતે અહીંયા આગળ કહી શકાય કે જો ગૌણ પરિપથમાં ઇવન ઈએમએફ વાળા કોષને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી એ અને પી વચ્ચે જોડવામાં આવે ત્યારે જો તેના ગેલ્વેનોમીટર નું આવર્તન શૂન્ય હોય તો એ અને પી ના વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ઇવનના ઈએમએફ જેટલો હોય. પરિણામે તમે અહીંયા આગળ સમીકરણ બે ને ઉપરથી કહી શકો અથવા તો અહીંયા આગળ આના ઉપરથી કહી શકાય કે માટે હવે ઈવન એ સમપ્રમાણમાં ચાલે એલ1 જ્યાં એલ1 એટલે એ અને પી એલ1 એટલે એ અને પી વચ્ચેની લંબાઈ ચાલો હવે આ જ રીતે ઇવન ના બદલે બીજો કોષ E2 લઈએ. ચાલો બીજા કોષને ઇવન ની જગ્યાએ મૂકીએ ને એના માટે લંબાઈ L2 મળતી હોય તો હું આમ કહી શકું કે હવે ઇવન ને બદલે E2 EMF વાળા એક કોષ માટે લંબાઈ L2 મળતી હોય તો હું આમ લખી શકું E2 ચાલે છે L2 અને માટે અહીંયા E1/E2 બરાબર L1/L2 એટલે આ આપણું સમીકરણ નંબર 4. એટલે આ રીતે જો આપણે બંને કોષને વારાફરતી જોડે અને આવર્તન શૂન્ય લાવવા માટે ના બિંદુ એટલે કે તટસ્થ બિંદુઓ શોધીએ એના માટેની તારની લંબાઈ L1 અને L2 શોધીએ તો એ L1 અને L2 એ બેનો ગુણોત્તર એટલે E1 અને E2 ના ગુણોત્તર જેટલો થાય. હવે જો આપણે બેમાંથી એક કોષ પ્રમાણભૂત હોય તો બીજા કોષનું EMF આપણે શોધી પણ શકીએ. એટલે કે આ રીતે પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ આપણે બંને કોષના EMFને શોધવા માટે એટલે કોઈ પણ કોષનું EMF શોધવા માટે પણ કરી શકીએ, ઉપરાંત બે કોષના EMFની સરખામણી કરવા માટે પણ કરી શકાય. આ ઉપરાંત પોટેન્શિયોમીટરની મદદથી તમે કોઈક કોષના આંતરિક અવરોધને પણ શોધી શકો. ચાલો એ મારે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? જો કે એ વખતે હું અહીંયા આગળ કંઈક પેલા આકૃતિની અંદર પરિપથમાં થોડો ફેરફાર કરું એટલે કે કોષના આંતરિક અવરોધને શોધવું.
એટલે આંતરિક અવરોધ શોધવા માટે તો પહેલું કામ શું કરવાનું કે પ્રથમ માત્ર ઈવન કોષને પરિપથમાં જોડી તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ L1 શોધતા આપણે લખી શકીએ કે E1 ચાલે છે L1 હવે તો કે આ E1 ને સમાંતર હું અહીંયા આગળ કોઈક એક બીજો નાનો અવરોધ જોડીશ અને એને લઈ અને આ ગેલ્વેનોમીટર સાથે આ રીતે જોડી દો ચાલે એ જોડી દઈશ એટલે હવે હું શું કહી શકીશ કે આ અવરોધ આ અહીંયા આગળ જોડાઈ ગયો એ પરિપથમાં જોડાય એટલે કંઈક પ્રવાહ આગમાંથી પણ પસાર થાય એટલે એ વખતે જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય ત્યારે મને આ કોષના વિદ્યુત ચાલક બળના બદલે એના ટર્મિનલ વોલ્ટેજ મળે એટલે એના માટે લંબાઈ L2 કહું એટલે કે હવે E1 ને સમાંતર અવરોધ R જોડીએ જો તાર AB પર તટસ્થ બિંદુ લંબાઈ L2 માટે મળતું હોય તો E1 કોષના ટર્મિનલ વોલ્ટેજ ચાલો એને V બરાબર હું આમ લખી શકું V સમપ્રમાણમાં ચલે L2 અને માટે કહી શકાય કે E1 અપોન V બરાબર L1 અપોન L2 એટલે કે અહીંયા આગળ આ સમીકરણ નંબર 6 7 તો અહીંયા તમે જોશો તો કે આ V બરાબર શું મળે તો કે E1 માઇનસ IR એટલે V ની જગ્યાએ મારી પાસે અહીંયા આગળ કિંમત આવશે E1 માઇનસ IR ચાલે એ કિંમત અહીંયા આગળ આવે તો આ સૂત્ર ઉપરથી હવે આ સૂત્રમાં એક વખત કિંમત અહીં મૂકી દઈશ ચાલે એ કિંમત મૂકી દઈશ એટલે હવે હું આ રીતે અહીંયા આગળ આમ લખી શકીશ કે E1 એટલે આનો ઉપયોગ કરતા ચાલો એ ઉપયોગ કરીશું એટલે હું આમ લખી શકીશ કે L1 અપોન L2 બરાબર E1 છેદમાં E1 માઇનસ IR એટલે કે અહીંયા આગળ હું આ સૂત્ર મળે ચાલો હવે એ સૂત્રમાં આ સૂત્રને હજુ અહીંયાથી સાદુરૂપ આપતો જો ચાલો એ સાદુરૂપ આપીશ તો આમાં હું I બરાબર આ રીતે મૂકી શકું E1 છેદમાં R પ્લસ R એ મૂકીને હવે એ I પ્લસ E1 અપોન R પ્લસ R મૂકી શકે E1 કોમન નીકળશે એ કોમન નીકળે એટલે અહીંયા આગળ અંશના E1 સાથે કેન્સલ થઈ જાય એ કેન્સલ થાય એટલે હવે અહીંયા તમને શું મળશે કે આ અહીં છેદ 1 અપોન અહીંયા 1 પ્લસ આર ઓલ 1 માઇનસ આર પ્લસ આર મળે અને એના પરથી તમે જો સ્મોલ આર ને સૂત્રનો કર્તા બનાવો તો એ સ્મોલ આર ની કિંમત એ તમને આવી રીતે આવા સૂત્રથી મળે કે આર ઇન્ટુ L1 અપોન L2 આર ઇન્ટુ L1 અપોન L2 માઇનસ અહીંયા
એ આ ઇન્ટુ એલ વન અપોન એલ ટુ માઇનસ વન આ રીતે સાચરૂપ આપી શકાય. એટલે આ માઇનસ વન આ સૂત્ર આપણને મળે. એટલે હવે આપણે કરવાનું શું, તો કે પહેલાં માત્ર ઇવન કોષને પરિપથમાં જોડી અને એના માટે તટસ્થ બિંદુ માટેની લંબાઈ એલ વન શોધી લેવાની. ત્યાર પછી તો કે પેલો જે અહીંયા આગળ અવરોધ પેટી આપણે સમાંતરમાં જોડીએ છીએ એટલે અવરોધ આર ત્યાં ઇવનને સમાંતર જોડે અને એને માટે તટસ્થ બિંદુ માટેની લંબાઈ એલ ટુ શોધો. એટલે કોષના આંતરિક અવરોધ આર બરાબર આર ઇન્ટુ એલ વન અપોન એલ ટુ માઇનસ વન. આ સૂત્ર પરથી આપણે અહીંયા સ્મોલ આર એટલે કે કોષનો આંતરિક અવરોધ ગણી શકીએ. એટલે આ રીતે પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ વિદ્યુત કોષના આંતરિક અવરોધને શોધવા માટે પણ કરી શકાય. તો આ આપણે અહીંયા આગળ વાત કરીએ આપણા પ્રકરણ નંબર ત્રણ. એટલે આ રીતે આપણું પ્રકરણ ત્રણ હવે અહીંયા પૂર્ણ થાય છે. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે પ્રકરણ ચાર વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.